જય શ્રી કૃષ્ણ બાળકો ધોરણ એક વિષય ગણિત ગમત એકથી નવ સુધીની સંખ્યા અલંકાર પોથી આ વિડીયો જોઈ લાઈક જરૂરથી કરજો એકથી નવ સુધીની સંખ્યા ઉદાહરણ પ્રમાણે લીટી દોરીને જોડો અહીં બેટ અને બોલ આપેલા છે તો એક બેટ અને એક બોલ એવી રીતે જોડવાનું છે એવી જ રીતે ટોપી અને ચશ્મા છે તે એક ટોપી અને એક ચશ્મા એવી રીતે જોડવાનું છે તાળું અને ચાવી છે તો એક તાળું એક ચાવી એવી રીતે જોડવાનું છે નીચેના જોડકા વાંચો ગાઓ અને સમજો એક 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 ગળે એક શેક બે 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 બ ગળે બે તાળી દે ત્રણ 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 ત ગળે ત્રણ મણકા ગણ ચાર 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 ચો ગળે ચાર કડ કાન પાંચ 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 અડે પાંચ કાગળ વાંચ છ છ છ ગળે છ ઓ છાસ સાત 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 અડે સાત કરો વાત આઠ 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 અડે આઠ વાંચો પાઠ નવ 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 વડે નવ રમત રમ દસ 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 મીંડે દસ જોરથી હસ ચિત્રના જૂથ ગણો અને એક સરખા જૂથ નીચે લીટી દોરો અહીં ચિત્ર આપેલા છે તે તમારે ગણવાના છે અને સામે નીચે પણ બીજા ચિત્ર છે એટલા જ ચિત્ર ગણી અને તમારે જોડવાનું છે ચિત્ર ગણોને યોગ્ય જોડકા જોડો અહીં પણ ચિત્ર ગણવાના છે અને સામે ટપકા આપેલા છે ગોળ મીંડા આપેલા છે તેની સાથે તમારે ગણી અને જોડવાનું છે પેલું શું છે ટમેટું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે તો નીચેથી બીજામાં ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ટપકા છે તો તેની સાથે જોડવાનું એવી જ રીતે સફરજન જામફળ કેરી કેળા બધું જ જોડવાનું છે ચોખંડામાં આપેલા અંક જેટલા ચાંદલા કરો અહીં સંખ્યા લખેલી છે અને તમારે એટલા ટપકા કરવાના છે એટલે કે ચાંદલા કરવાના છે છ તો છ કરવાનું પાંચ તો પાંચ કરવાના બે તો બે કરવાના એવી જ રીતે આઠ ચાર નવ ત્રણ એવી રીતે ટપકા કરવાના છે અંક ઓળખો અને બતાવેલા અંક જેટલા ખાનામાં રંગ પૂરો અહીં મણકા આપેલા છે તેમાં તમારે કલર પૂરવાના છે તો પહેલાં મણકામાં ચાર લખેલું છે નીચે ગળે ચાર તો ચાર મણકા ગળી ગણવાના તમારે અને કલર પૂરવાના એવી જ રીતે છ લખેલું છે તો છ ગણી અને તમારે કલર પૂરવાના છે પછી સાત છે પછી નવ છે અને પછી ત્રણ છે ગણી અને તમારે કલર પૂરવાનો છે નાની સંખ્યા નીચે સાચાની નિશાની કરો અહીં નાની સંખ્યા હોય ત્યાં સાચાની નિશાની કરવાની છે નવ અને આઠ તો આઠ નાનું કહેવાય એટલે સાચાની નિશાની કરવાની સાત અને છ તો છ માં કરવાની ચાર અને પાંચ ચારમાં કરવાની ત્રણ અને ચાર તો ત્રણમાં સાચાની નિશાની કરવાની એવી જ રીતે ચાર અને બે તો બે નાની સંખ્યા છે તેથી સાચાની નિશાની કરવાની છ અને આઠ તો છ નાની સંખ્યા છે એટલે સાચાની નિશાની કરવાની મોટી સંખ્યાની જે સાચાની નિશાની કરો હવે મોટી સંખ્યામાં કરવાની પેલા આપણે નાની સંખ્યામાં કરી હતી સાત અને છ તો સાત મોટા છે એટલે સાચાની નિશાની પાંચ અને છ છ માં નિશાની એક અને બે બે માં નિશાની કરવાની ત્રણ અને ચાર ચારમાં માં કરવાની છ અને ત્રણ તો માં કરવાની મોટી સંખ્યા છે એટલે સાચાની નિશાની કરવાની ક્રમિક અંકોમાં ખૂટતા અંક લખો અહીં એક આપેલો છે પછી બે ત્રણ આપેલા છે ચાર પાંચ છ લખેલા છે સાત આઠ નવ નવ લખેલા છે એવી જ રીતે હવે ઊંઘેથી લખવાનું તમારે એકડો પહેલાં આપેલો છેલ્લે એકડો લખેલો ને પછી તમારે એની ઊંઘેથી લખવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પહેલાંની અને પછીની સંખ્યા લખો અહીં આઠ આપેલા છે આઠની પહેલાં શું આવે સાત અને આઠની પછી નવ પછી સાત આપેલા છે સાતની પહેલાં છ અને એની પછી આઠ એવી જ રીતે ત્રણ આપેલા છે તો ત્રણની ની બે અને બેની ની અને ત્રણની ની પછી ચાર એવી જ રીતે પાંચ આપેલા છે તો પાંચની પહેલાં ચાર અને પછી છ આવે ચિત્રનું અવલોકન કરો અને ચિત્ર જોઈ અને તમારે એના મૌખિક પ્રશ્ન જવાબ આપવાના છે ચિત્રમાં તમને શું શું દેખાય છે તો ચિત્રમાં તમને ઝાડ કાર લાઇટ ઘર પછી ફુગાવાળા ભાઈ છે ફુગા દેખાય છે પછી બે છોકરાઓ છે પક્ષી છે આ બધી વસ્તુ તમને દેખાય છે ને પહેલાં પ્રશ્નમાં જ એ છે કે ચિત્રમાં તમને શું દેખાય છે એટલે આ બધી વસ્તુ આપણે કહેવાની છે વાદળા કેટલા છે એક બે ને ત્રણ ત્રણ વાદળા છે સ્ટ્રીટ લાઇટ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ છ લાઇટ છે એટલે તેથી છ લખ પછી છે પક્ષી કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પક્ષી છે પછી કઈ વસ્તુ પાંચ છે શું આમાં પાંચ દેખાય તમને એક બે ત્રણ ચાર ને પાંચ કાર મોટર છે ને એ પાંચ છે એટલે પાંચ લખવાનું ફુગા કેટલા છે ફુગા ગણો છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ફૂગા છે કેટલા છે નવ ઝાડ કેટલા છે એક બે ત્રણ ચાર ચાર ઝાડ છે થેન્ક યુ